નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિકુંજ પટેલિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલ અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ગણિત ગમ્મત ધોરણ 5માં ચેપ્ટર નંબર 2 આકાર અને ખૂણા જેમાં ભાગ 7 પહોંચ્યા હતા, અને સાથે સાથે આપણે ચેપ્ટર નંબર 2 જેનું નામ છે આકાર અને ખૂણા એટલે કે પાઠ 2 એની આપણે અહીંયા પણ પૂર્ણ કરીએ છીએ. એટલે કે આ ભાગ પૂર્ણ થાય એટલે આપણે આપણું ચેપ્ટર પણ સાથે સાથે પૂર્ણ કરીએ છીએ. તો જોઈએ હવે આકાર અને ખૂણામાં. છેલ્લે હતા આપણે કાગળના વિમાનમાં ખૂણા. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કાગળના વિમાનમાં ખૂણા. હવે કાગળના વિમાનમાં ખૂણા એટલે કે આપણે એક કાગળ બનાવ લેવાનો છે અને એની અંદર આપણે વિમાન બનાવવાની તૈયારી કરવાની છે, અને સાથે સાથે એમાંથી બનતા જે ખૂણાઓ છે એ ખૂણાઓને આપણે ચર્ચા કરવાની છે. કેમ કે આપણા પાઠનું નામ જ શું આપેલું છે? આકાર અને ખૂણા. અને જે આપણે એમ કહેવાય કે ચોપડીનું નામ છે ગણિત ને સાથે ગમ્મત, એટલે ગમ્મત છે આપણે તો કે વિમાન બનાવવાની, પણ વિમાનની સાથે પણ આપણે શું જોવાનું છે કે ખૂણાઓ જોવાના છે. તો જોઈએ હવે આપણે કે તમને એમ કહેવામાં આવેલું છે કે એક ચોરસ કાગળનો ટુકડો લો, એટલે આ તમારી સાપેક્ષમાં એક ચોરસ કાગળનો ટુકડો છે. હવે એ ચોરસ કાગળના ટુકડાનું તમારે શું કરવાનું છે કે તેને અડધો ગળી વાળો અને ખોલો. એટલે કે પહેલા આપણે શું કરવાનું છે કે અડધો આમ વાળી દેવાનો છે. અને ફરી પાછો તમારે એને શું કરી નાખવાનો છે? એને આમ ખોલી નાખવાનો છે, અડધો ગળી વાળી અને આપણે આમ ખોલી દેવાનો છે કે જેથી કરીને એની ગળી છે આપણને દેખાતી હોય, આ ગળી છે એની આપણને દેખાય. હવે હવે ખૂણાઓને કેન્દ્ર તરફ ગળી વાળો જેથી આકાર આવો દેખાય. એટલે કે એના ખૂણાઓ, એટલે આ ખૂણો છે એને કેન્દ્ર તરફ વાળો, આ ખૂણો છે એને કેન્દ્ર તરફ વાળો. તો એને ખૂણાઓ છે એને કેન્દ્ર તરફ ગળી વાળતા આપણને આવો આકાર મળે છે, એવું આપણે એની અંદર આપેલું છે. આકાર પણ સાથે સાથે એમાં આપેલો. તો આવો આકાર બને છે. હવે હવે એવું કે છે લીલા ત્રિકોણને એવી રીતે વાળો કે જેથી પી અને ક્યુ સ્પર્શે. હવે જો શું કે છે, આપણને આ ભાગ આપેલો છે. હવે આ ભાગ છે આપણને પી કીધો છે અને નીચેનો ભાગ છે આપણને ક્યુ કીધો છે. હવે એવું કે છે કે આપણે એવી રીતના વાળવાનો કે જેથી પી છે એ ક્યુ ને સ્પર્શ કરે, એટલે આમ અડધો છે એ આપણે વાળી દેવાનો છે. હવે અડધો વાળી દીધો છે. હવે લંબચોરસના ઉપરના બે ખૂણાને ત્રુટક રેખાઓથી ગળી વાળો. એટલે કે આપણે આવી રીતના આજે આકાર થાય એને તમારે શું કરવાનો છે, અહીંયાથી અને અહીંયાથી આપણે એને શું કરવાના છે તો કે ગળી વાળવાના છે. અને ગળી વાળવો એટલે શું તો કે આમ વાળી દેવાના છે. આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમારે વાળી દેવાના છે, પરંતુ કઈ બાજુ? પાછળની બાજુ. એ હવે તમારી સાપેક્ષમાં આવો આકાર છે આપણને મળી આવે છે. હવે આ આકાર છે એને આપણે વચ્ચેથી શું કરવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો? આમ વચ્ચેથી આપણે એને વાળી દેવાનો રહે છે, એટલે આપણે સામે આવો આકાર થઈ જાય છે. હવે વચ્ચેથી એને વાળી દો એટલે એકબીજાને સ્પર્શ કરે છે. હવે એને વચ્ચેથી વાળી દીધા પછી એને અડધી બાજુએથી આપણે શું કરવાના છે? એને ખોલવાના છે. એટલે કે અડધી બાજુએથી આપણે એને આ તરફ વાળવાના રહે છે.
એટલે અડધી બાજુ આ તરફથી આમ ઉપરની તરફ વાળવાના રહે છે. હવે આ તો આપણું વિમાન તૈયાર થઈ ગયું, પરંતુ સાથે સાથે આમાં આપણે શું જોવાનું છે? હવે એનો મુદ્દો છે એમાં આપણે જોતા જઈએ આગળ નવમા મુદ્દામાં, તેને બીજી બાજુ પણ ફેરવી તેવી જ રીતે બીજી પાંખ બનાવો, તમારો વિમાન ઉમા માટે તૈયાર છે, તે કેવું સરસ ઉડે છે. પછી હવે આપણે આગળ એવું કે છે, જ્યારે તમે વિમાનને ખોલો છો ત્યારે 45 અને 90 ના ખૂણા ક્યાં રચાય છે એ આપણે શોધવાનું છે. એટલે કે હવે ત્યારે તમે આ વિમાન બનાવી લીધું છે, હવે જ્યારે તમે આને ખોલતા જાઓ ત્યારે સાથે સાથે તમારે જોતું જવાનું છે કે આમાં કઈ કઈ જગ્યાએ 45 અંશ નો ખૂણો અને 90 અંશ નો ખૂણો બને છે એ આપણે જોવાનું છે. તો એમાં આપણે શું કહે છે, કાગળ માંથી વિમાનમાં આપણે શું કરી શકીએ છે, તો કે એના માટે જુદી જુદી ગળીઓ વાળતા જાઓ અને એમાંથી તમને જુદા જુદા વિમાનમાં આપણે શું જોઈ શકાય છે, તો કે એના ખૂણાઓ છે મળતા હોય છે. જેમ કે તમે અહીંયા કણે આજે જે ગળી વાળેલી છે ત્યારે તમે શું જોઈ શકો છો, તો કે 45 અંશ નો ખૂણો છે એ જોઈ શકતા હો છો. પછી આ અડધો કાગળ જે વાળેલો છે એ આપણા માટે 90 અંશ નો ખૂણો થાય, એવી જ રીતના આ બે ખૂણાઓ છે એ પણ આપણા માટે 90 અંશ ના થાય છે અને 45 અંશ ના પણ બને છે. તો આ બે ખૂણાઓ 45 ના, આ 90 અંશ નો આખે આખો છે. પછી જ્યારે તમે એને અડધો વાળતા હતા ત્યારે કાગળ દ્વારા અહીંયા કણે તમે જોઈ શકો છો કે અહીંયાથી આપણે આ જે ગળી વાળવાની છે એ પણ આપણે 45 અંશ ના ખૂણા થાય છે. તો આપણે એમ કહી શકીએ કે 45 અંશ ના ઓછામાં ઓછા એમ કહી શકાય કે 5 ખૂણાઓ બની શકે છે અને 90 અંશ ના છે એ ઓછામાં ઓછા આપણે એમ કહી શકાય કે 3 થી 4 ખૂણાઓ બનતા હશે ત્યારે આપણું આ વિમાન તૈયાર થાય છે. એટલે આ હતું આપણા માટે વિમાન અને સાથે સાથે એના ખૂણાઓની ચર્ચા કરી. હવે તો એનાથી આગળ વધીએ અને આગળ એવું કે છે કે યોગ સાથે ખૂણા. હવે શું કે છે વિદ્યાર્થી મિત્રો, યોગ તેની સાથે ખૂણા. યોગ સાથે ખૂણાઓ જોવાના છે. તો હવે આપણે આગળ જોઈએ તો એવું કે છે કે સૌ પ્રથમ આકૃતિ જુઓ તો તમને સીધા પગ અને સીધે એકદમ ટટ્ટાર બેસેલા અને બે હાથ ઉપર, તો એના દ્વારા વ્યક્તિની જે આકૃતિ રચાય છે એમાંનો ખૂણો જે છે એનો માત્ર હું ખૂણો દોરું છું અહીંયા કણે. તમારા માટે એના માટે સગવડ તારી એટલા માટે હું અહીંયા કણે શું કરું છું, માત્ર એનો ખૂણો દોરું છું. સાથે અહીંયા લખેલું છે કે આવો, એટલે કે તમને અહીંયા ખૂણો માત્ર પૂછેલો છે કેટલો છે આ ખૂણો. તો અહીંયા તમે જોઈ શકો છો આ એના પગ છે, આ એના હાથ છે, જેનાથી તમે અહીંયા આવો આકાર જુઓ છો. તો આ કેટલાનો ખૂણો હશે, તો કે 90 અંશ નો હોય છે. તો અહીંયા કણે આપણે આ ખૂણાનું માપ શું આપશું, તો કે કાટકોણ અથવા તો કાટખૂણો. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કાટકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશ હોય એને કાટકોણ કહેવાય, અને કાટખૂણો એને બીજું નામ શું કહેવાય, કાટખૂણો પણ કહેવાય છે. એથી આગળ જોઈએ તો કંઈક આવી આકૃતિ આપેલી છે કે વ્યક્તિ છે એ પોતાના પગને પણ સ્પર્શ કરી રહ્યો છે. શું કરી રહ્યો છે, પોતાના પગને સ્પર્શ કરી રહ્યો છે. શું કરી રહ્યો છે, પગને સ્પર્શ કરી રહ્યો છે. તો અહીંયા કણે તમને વિદ્યાર્થીઓ બંને ખૂણાઓ, આ બે ખૂણાઓ આપેલા છે, એ બંને ખૂણાઓનું માપ તમે માપશો તો તમે આમાં જોઈન કહી શકશો કે આના કરતા આ બે ખૂણાઓ કેવા હશે, બંને આના કરતા નાના. આના કરતા નાના એટલે એને શું કહેવાય, 90 કરતા નાના હોય એને, તમને મેં વ્યાખ્યા પણ આપેલી છે, 90 કરતા નાનો હોય એ ખૂણાને શું કહેવાય, લઘુ કોણ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, લઘુ કોણ અથવા તો 90 અંશ થી નાનો ખૂણો. શું કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો એને, 90 અંશ થી નાનો ખૂણો. પછી એનાથી આગળ જોઈએ તો ત્યાં આપણને બે ખૂણાઓ આપેલા છે. કેટલા ખૂણાઓ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, બે ખૂણાઓ છે કે જેમાં એક હાથમાં એટલે કે આ જગ્યાએ ખૂણો બને છે, જ્યાં આપણે આ ખૂણાઓ દોરશું અહીંયા કણે. એક આ ખૂણો આપેલો છે અને બીજો ખૂણો છે, તો એમાં આપણે શું જોશું, તો કે એના પગ છે એ એના એડી સાથે એક ખૂણો બનાવે છે, એટલે કે આ ખૂણો છે
જે તો આમાં તમે બે માપ તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો તમને કેવા દેખાય છે? તો કે આ 90 અંશ કરતા મોટા દેખાય છે, એટલે 90 થી મોટા, એટલે કે 90 અંશ થી મોટા. હવે એને બીજું નામ આપણે શું આપ્યું હતું? ગુરુ કહેતા હતા. કોણ કહેતા હતા? ગુરુ, એટલે કે ગુરુ કોણ. પછી ચોથી આકૃતિ તમે જુઓ તો ચોથી આકૃતિની અંદર બે અલગ અલગ ખૂણા આપેલા છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? બે અલગ અલગ ખૂણાઓ છે એ આપણને આપેલા છે, કે એની આકૃતિ હું દોરું તમારી સાપેક્ષમાં, તો એની આકૃતિઓ છે એમાં આવી કંઈક રચાય છે. એક આ આકૃતિ છે, પછી બીજી અહીંયા નીચે આપેલી છે, આ ખૂણો આપેલો છે. તો આ ખૂણો અને આ ખૂણો, આ ખૂણો તમે જોશો તો એ 90 અંશ થી તમને કેવો દેખાય છે? મોટો. અને આ ખૂણો તમે જોશો તો એ કેવો દેખાય છે? 90 અંશ થી નાનો. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? આંખનો છે એ 90 થી મોટો અને આંખનો છે એ 90 થી નાનો છે. તો અહીંયા હતું આપણા માટે શું? ખૂણાઓ માટેની માહિતી. હવે એનાથી આગળ જોઈએ તો એવું કહે છે આપણને, ચાલો રમીએ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો રમીએ. ખૂણો દોરો, અનુમાન અને માપો. હવે ખૂણો દોરવાનો છે, કોઈ એક ખૂણાને દોરો, કે માની લો કે હું અહીંયા ખૂણો દોરું છું. હવે ખૂણો દોરેલો છે આવો, એટલે અહીંયા ખૂણો દોરેલો. હવે અનુમાન, એટલે આપણે જોઈને એ ખૂણાનું માપ કેટલું હશે એ આપણે ચકાસણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈને એવું કહી શકો છો, જો 90 હોય, જો આમ સીધે સીધું હોત, તમને એટલી તો ખબર પડે ને કે અહીંયાથી આમ સીધે સીધું હોત તો આ કેટલું હોત? 90 હોત. તો અહીંયાથી અહીંથી શરૂઆત કરો તો અહીંયા પહોંચે તો 90, તો આ 90 થી કેવું હશે? મોટું હશે. તો આપણે એવું કહી શકીએ કે અહીંયા 110 ને અહીંયા આવે એટલે 120. તો અહીંયા એવું કહી શકીએ કે ભાઈ અનુમાન આપણે આનું લગાવીએ તો 120 અંશ હશે. કેટલું હશે? 120 અંશ હશે. હવે આપણે એને માપવાનું છે ચોક્કસ રીતે. તમારે શું કરવાનું? કોણ માપક લેવાનું, કોણ માપક રાખી અને આને અહીંયા શું કરવાનું છે? તો કે આપણે એને માપવાનો રહે છે. હવે જ્યારે તમે એને માપશો તો એ ખૂણાનું માપ કેટલું થાય છે એ આપણે જોવાનું છે. તો અહીંયા કણે હું જોઉં છું વિદ્યાર્થી મિત્રો, તો મને કેવું દેખાય છે? તો કે 120 થી નાનું છે, 120 થી થોડુંક નાનું દેખાય છે. મને કેવું દેખાય છે? 120 થી થોડુંક નાનું દેખાય છે. એટલે આમ કહી શકાય કે 117 જેવું આજુબાજુ છે. કેટલું છે? 117 આજુબાજુ છે. પણ ફિક્સ માપ લઉં તો હું એ કેટલું લઈશ? 120. એટલે કે અનુમાન અને માપ, આ માપો એ બંનેમાં શું હોય શકે? તો કે તફાવત હશે. તમારે માની લો કે હું અહીંયા એમ પણ કહું કે 100 નું હોય છે અથવા 110 નું હોય છે, તો ઓરિજિનલ માપ છે 120 નું હોય શકે. હવે આવા તમારે અલગ અલગ ખૂણાઓ દોરવાના અને તમારે એને શું કરવાના? તો કે અનુમાન કરવાનું અને એને માપવાના છે. અને એના ગુણ છે એ હું મારી રીતે તમને આપીશ જ્યારે તમે અહીંયા હોમવર્ક બતાવવા આવશો ત્યારે. બરોબર છે? તમારે તમારી રીતે ખૂણો દોરવાનો છે, એ ખૂણો દોરી એનું અનુમાન લગાવવાનું અને પછી એનો કોણ માપકનો ઉપયોગ કરીને માપવાનું અને પછી એના ગુણ છે હું મારી રીતે એને આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કણે આપણે આપણું ચેપ્ટર છે પૂર્ણ કરીએ છીએ, પરંતુ સાથે હવે આગળ વધીએ તો કંઈક નવા દાખલાઓ, શું કહે છે, નવા દાખલાઓમાં જોઈએ.
પ્રશ્ન છે, આપેલ માપમાં કેટલા ઉમેરીએ તો તે કાટખૂણો બને? કાટખૂણો એટલે તમને ખબર છે 90°નો, એટલે કે કોઈ બે ખૂણાઓનો, એટલે કે એક ખૂણો આપેલો હોય, એક માપ આપેલું હોય, બીજું માપ તમારે લખવાનું છે, કે જેથી કરીને એ સરવાળો બંનેનો કેવો થવો જોઈએ? 90°નો, એટલે કે કાટખૂણો થવો જોઈએ. તો ઉદાહરણ તરીકે હું તમને લખું કે અહીંયા કણે 25મે માપ લખેલું છે. હવે હું 25માં કેટલા ઉમેરું તો એમાં 90 થાય? કેટલા ઉમેરું તો 90 થાય? શું કરું, કેટલા ઉમેરું તો 90 થાય? તો તમને 90 કરવાના છે, તો એમાંથી તમે આપેલી સંખ્યા બાદ કરી દો તો તમને જવાબ મળી જાય. હવે આનો બાદબાકી કરો તમે તો અહીંયાથી 8, અહીંયા 10 કો, એટલે 10માંથી 5 જાય તો 5, ને 8માંથી 2 જાય તો 6, એટલે કે 65, એટલે કે 65 અને 25 કરો એટલે કેટલા થાય? 90 થાય. મતલબ કે તમારે આ જવાબ છે શોધવાના રહે. હવે હવે હું તમને શું આપું છું, આવા દાખલાઓ ઉદાહરણ આપું છું. જેમ કે હવે બાકીની જે ખાલી જગ્યા છે એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાની રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, બાકીની ખાલી જગ્યા તમારે તમારી જાતે પૂર્ણ કરવાની રહે છે. હવે એનાથી આગળ કે નીચે આપેલા ખૂણા છે તમારે કોણ માપક થી માપવાના છે, અને તમારે એને શું કરવાનું છે, એનું માપ છે એ તમારે તમારી જાતે નીચેના કોષ્ટકમાં તમારે લખવાનું રહે છે. જેમ કે પહેલો ખૂણો, તમને પ્રશ્ન થાય કે સર તમે આમાં દોરો છો એટલા જ ખૂણાનું માપ, તો કે એવું જરૂર નથી, પણ તમારે આવો કોઈક આકાર તૈયાર કરવાનો, પછી તમારે તમારી જાતે એને માપવાનું રહે છે. તમે કમ્પ્લીટલી એક વસ્તુ જોઈને તો તમે નિશ્ચિત કરી શકશો કે આ કેટલાનો માપનો ખૂણો ઓબ્વિયસલી હોઈ શકે જ. તો બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે તમારી જાતે નક્કી કરવાનું રહેશે, અને તમારે તમારી બુક્સની અંદર તમારી જાતે એ ગણવાના રહે છે. આ સેન્ટર છે, ત્યાંથી આમ અને ત્યાંથી આમ, હવે એ તમારે માપી લેવાનું પછી. બરાબર, આ વચ્ચેનું ટપકું દોડેલું છે એ સેન્ટર, એનું વચ્ચેનો ખૂણો એટલે કે આ પોઈન્ટ છે એ અહીંયા છે એમ. બરાબર છે, હવે આનો જવાબ તમારે અહીંયા નીચે ખાનું બનાવી અને એમાં લખી નાખવાના રહે છે. તો આ આપણું હોમવર્ક આટલું. ના, તમારા દરેક વિદ્યાર્થીએ પોતાની
જાતે ગણવાનો રહે છે, બરોબર છે? તો અહીંયા સુધી રાખીએ, જોશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. અસ્તુ.